મંજૂરી 12 વર્ષથી માંગી રહ્યા છે એ જ જગ્યાએ ગણેશ પંડાલ થવું જોઈએ કઈ રીતના જોવું જે આપ જોઈ શકો છો કે સનાતન ધર્મના 18 વર્ષના વ્યક્તિઓ સાથે મળીને ગણપતિ દાદાનો જે મહોત્સવ હોય છે એનો ખૂબ ન્યાય સાથે જોઈ શકો છો કે દરેક મિત્રો જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું છે તે નૃત્યને ખાસ અમે અહીંયાથી એને નોંધ લેતા સનાતની મિત્રો સાથે જે 12 વર્ષે ગણપતિ દાદાની જે પંડાલ લાગતો હતો એ જ જગ્યામાં પંડાલ લાગશે. સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ એવી તાકાત નથી કે એની પાસે ગમે એટલા રૂપિયા છે પણ સનાતન ધર્મની અંદર રહેલી જે એની ચેતનાઓ છે ને એ ચેતનાઓને કોઈ બુજાવી નહીં શકે. અને અમે જીવી છીએ ત્યાં સુધી અમે કહીશું છેલ્લા શ્વાસ સુધી અમારા રામ અમારા શ્યામ સાથે અમે રહીશું અને સ્વામિનારાયણ મંદિરના કોઈ પણ સંતો ભક્તો દ્વારા સનાતન ધર્મનો વિરોધ કરવામાં આવશે તો કદાચ અમારે મૃત્યુને અમારે આમંત્રણ દેવું પડશે તો અમે દેશું પણ અમારા સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ટિપ્પણી કરનાર વ્યક્તિને ક્યાંય સુધી છોડવામાં નહીં આવે. અમે સરકારને પણ કહીશું તમારે એવી સંપત્તિની જો આવા લોકોની જરૂર હોય તો સરકાર અમારી પાસેથી સંપત્તિ લઈ જાય. પણ જે આજે હિન્દુ સનાતન ધર્મ મિત્રો દ્વારા જે સારા કાર્યક્રમ કરે છે કે તમે જોવો કેટલા ગરીબ માણસોને ખવડાવે પીવડાવે કોઈ એવું તો નથી મોટા મોટા સમય કરી બહેનો દીકરીને ફસાવી દારૂ પીવડે ન કરવાના કૃત્યો કરે છે એવું અમારો એક સનાતન ધર્મનો સાધુ નથી. હું તો એમ કહું છું ધર્મ સાથે જે રહે એને સાધુ કહેવાય જે ધન સાથે રહે એને કેવો કહેવાય તો કે છે એને નુબરો કહેવાય. ધન સાથે રહે એને સાધુને એને શેતાન કહેવામાં આવે છે. માટે જે આ 12 વર્ષે ગણપતિ દાદાનો પંડાલ હતો તે અમારા આત્મવિશ્વાસ ધવલ દાદા ભટ્ટ તરીકે હું બ્રાહ્મણ સમાજ તરીકે કહું છું કે ગણપતિ દાદા એ સ્થાનમાં બેસે કોઈના બાપની દેવ નથી કે અમારા ગણપતિ દાદાને કોઈ પંડાલને રોકી શકે. જય સત્યનારાયણ ભગવાન જય સનાતન ધર્મ કી જય જય શ્રી કૃષ્ણ. ચોક્કસ જે તમામ જે સનાતન ધર્મ સાથે અમારા ત્યાં પંડાલ ને નહીં રાખવામાં આવે.